અને હવે વાત કરીશું નરોડા ગામ કેસના ચુકાદાની। બેના નરોડા ગામ હત્યા કેસમાં સ્પેશિયલ કોર્ટ આજે ચુકાદો સંભળાવી શકે છે। 21 વર્ષ બાદ આજે આ કેસમાં ચુકાદો આવવાની શક્યતા છે। આ કેસમાં તત્કાલીન મંત્રી માયા કોડનાની, બજરંગ દળના કાર્યકર્તા બાબુ બજરંગી, વિશ્વ હિન્દુ પરિષદના નેતા જયદીપ પટેલ, તત્કાલીન કોર્પોરેટર વલ્લભભાઈ પટેલ સહિતના 86 આરોપી સામે ગુનો નોંધાયો હતો। નરોડા ફાટ્યાની જેમ નરોડા ગામમાં પણ હિંસા ફાટી નીકળી હતી અને 11 લોકોને જીવતા સળગાવી દેવાયા હતા, જેને લઈને નરોડા પોલીસ સ્ટેશનમાં કેસ થયો હતો। આરોપીઓ વિરુદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ અને ગેરકાયદે ભીડ એકત્ર કરવી, રમખાણ કરવું, ઘાતક હથિયારોનો ઉપયોગ અને ગુનાહિત કાવતરું ઘડવા સહિતના આરોપો છે। ક્રાઇમ બ્રાન્ચે પણ તપાસ કરી, જોકે ઓગસ્ટ 2008માં સુપ્રીમ કોર્ટે આ કેસની તપાસ માટે SIT ની રચના કરી। તપાસ બાદ 86 આરોપી સામે ચાર્જ ફ્રેમ કરાયા। 2009માં કોર્ટમાં ટ્રાયલ શરૂ થઈ, જેમાં તપાસ અધિકારીઓ અને સાક્ષીઓના નિવેદન નોંધાયા અને બાદમાં 2017થી બંને પક્ષ તરફથી દલીલો શરૂ કરાઈ, જે ગઈ 5 એપ્રિલે પૂરી થઈ અને ત્યાર પછી કોર્ટે ચુકાદો અનામત રાખ્યો। સમગ્ર ટ્રાયલ દરમિયાન ફરિયાદ પક્ષે 187 જેટલા સાક્ષીઓને રજૂ કર્યા, જેમાં 113 જેટલા પીડિતો અને તેમના સંબંધીઓ, 24 પંચ સાક્ષીઓ, 26 પોલીસકર્મીઓ અને 12 જેટલા ડોક્ટર્સ પણ સામેલ છે। કોલ ડિટેલ્સ અને સ્ટિંગ ઓપરેશનને પણ ફરિયાદી પક્ષે કોર્ટમાં રજૂ કરીને આધાર બનાવ્યા। બચાવ પક્ષે પણ 60 જેટલા સાક્ષીઓને રજૂ કર્યા। આ સમગ્ર કેસની વિગતો અંદાજે 10,000 જેટલા પાનામાં છે। 86 આરોપીઓમાંથી 17ના મોત થતા હવે 69 આરોપીઓ અંગે કોર્ટ ચુકાદો સંભળાવશે। તો 5 એપ્રિલે તમામ દલીલો પૂરી થઈ ચૂકી છે અને કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો। હવે આજે આ ચુકાદો આવે તેવી પૂરી શક્યતા છે। 69 આરોપીઓ વિરુદ્ધ આજે ચુકાદાની સંભાવના છે। લીગલ લડાઈ સ્ટ્રગલ કરીને લડતા આવ્યા છીએ અને એ લડાઈની સામે અમે જે કોર્ટમાં પુરાવાઓ અને જે એવિડન્સ રજૂ કર્યા છે એ પુરાવાના ધ્યાને રાખીને આ આરોપીઓને આજીવન કેદની સજા થવી જોઈએ એવી અમારી અપેક્ષા છે। 2017 સુધીમાં એના જેટલા પણ પુરાવા હતા બધા લેવાઈ ગયા હતા અને 2017 પછી આમાંથી સતત આખરી સુનાવણી ચાલતી હતી। હવે જ્યારે એની આખરી સુનાવણી પૂરી થઈ ગઈ છે અને ફરિયાદ પક્ષ વતી અને પીડિતો તરફથી 187 શાહેદો અને બીજા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે અને માંગ કરવામાં આવી છે કે જે પણ આરોપીઓ છે તેમની સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે। ફરિયાદ પક્ષે જે મુખ્યત્વે આધાર રાખેલો છે તે ગેરકાયદેસર મંડળીના સભ્યો હતા। ગેરકાયદેસર મંડળી રચવામાં આવેલી હતી, ગુના કાવતરું ષડયંત્ર રચવામાં આવેલું હતું અને તે ષડયંત્રના ભાગરૂપ ઉશ્કેરણી કરવામાં આવી હતી અને ઉશ્કેરણી કર્યા બાદ જે કંઈ બી અપરાધો છે તે અપરાધો આચરવામાં આવેલા છે તેવો એક મહત્વનો મુદ્દો ફરિયાદ પક્ષ દ્વારા આગળ ધરવામાં આવેલો છે। જ્યારે બચાવ પક્ષની વાત કરીએ તો બચાવ પક્ષ પણ એક કરતાં વધારે મુદ્દાઓ સાથે આગળ વધેલા છે, જેમાં મુખ્યત્વે આપણે કહીશું તો ગેરકાયદેસર મંડળી લાગુ પડે કે ન પડે, 120B નો પુરાવો હતો કે કેમ, આરોપીની ઓળખ, આરોપીનો રોલ, લાશોની ઓળખ એક મહત્વનો મુદ્દો પણ ઉપસ્થિત કરવામાં આવેલો હતો, સાક્ષીઓની કહેવાતા સમયના સ્થળની હાજરી અને ગેરહાજરીના મુદ્દા પણ ઉપસ્થિત થયા છે। અને હવે વાત કરીશું રાહુલ ગાંધીને રાહત મળશે કે કેમ તેની। રાહુલ ગાંધીએ માનહાનિ કેસમાં સજા પર સ્ટે અંગે કરેલી અરજી પર સુરત કોર્ટમાં આજે ચુકાદો આવે તેવી સંભાવના છે। રાહુલ ગાંધીએ સજા અને દોષિત ઠેરવવા પર સ્ટેની માંગણી કરેલી છે। સુરત સેશન્સ કોર્ટ આજે આ બાબતમાં ચુકાદો આપી શકે છે। 13 એપ્રિલે બંને પક્ષની દલીલો બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો। જો સેશન્સ કોર્ટ દોષિત ઠેરવતા ચુકાદા પર સ્ટે આપે તો રાહુલ ગાંધીને પરત મળી શકે છે સાંસદ પદ। સજા યથાવત રાખશે તો રાહુલની મુશ્કેલી વધી શકે છે। માનહાનિ કેસ મામલે રાહુલ ગાંધીને સુરત કોર્ટે 2 વર્ષની સજા સંભળાવી હતી, ત્યારબાદ આ ચુકાદાને રાહુલ ગાંધીએ કોર્ટમાં પડકાર્યો।
કોર્ટમાં રાહુલ ગાંધીની સજા પર સ્ટે અંગેની વધુ સુનાવણી આજે હાથ ધરાવવાની છે. જોકે આ પહેલા ફરિયાદી પક્ષે એટલે કે પૂર્ણેશ મોદીએ કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો અને કહ્યું હતું કે સાંસદ કે ધારાસભ્ય ગુનો કરે તો તેઓને અટકાવવા જરૂરી છે. એટલું જ નહીં, અંગત જીવનમાં કોઈ પ્રહાર કરે તો તેને ગંભીરતાથી લેવું જોઈએ અને કાર્યવાહી પણ થવી જોઈએ. હવે આજનો દિવસ કોંગ્રેસ અને રાહુલ ગાંધી માટે મહત્વનો સાબિત થશે.